नंदगी रानंद परे हो जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की राती ना बार वागी चुके आज भगवान कृष्ण नो जन्म दिवस जे प्रमाणे भक्तो राह जोई रहा था तलपापड़ थई रहा था के भगवान ने पारणे क्यारे जुलावे भगवान ने कान उड़ाने क्यारे नवा नवा गभागा पहरावे भगवान नो जन्म थई चुक्यो छे चारे कोर नंदगी रानंद परे हो जय कन्हैया लाल की नो जे प्रमाणे શોર ગુંજી રહ્યો છે નાદ ગુંજી રહ્યો છે ક્યાંક મટકીઓ ફોડાઈ રહી છે તો ક્યાંક પ્રસાદ લેવાઈ રહ્યો છે જે પ્રમાણે તલપાપડ થઈ રહ્યા હતા તે દિવસ આવી ચૂક્યો છે વાત કરીએ કોળોની કોળોનો ઇતિહાસ જાણીએ તો ઘણો બધો જાણવો જરૂરી છે પરંતુ કોળમાં જે પ્રમાણે વર્ષોની પરંપરા છે કે દરેકે દરેક કહેવાય છે કે અમુક અમુક ઘરોમાં લાલાને રાખવામાં આવે છે વાત કરીએ પદ્મા પોની કે જ્યાં એક વ્યક્તિના ઘરે વાત કરીએ કે હિમાંશુ ભાઈના ઘરે દસ વર્ષથી લાલાને લાલાનો જન્મદિવસ ઉજવવામાં આવે છે દર વર્ષે અલગ અલગ થીમ પર લાલાને પારણે ઝુલાવવામાં આવે છે જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો આ વખતની થીમ છે નાડાસળી અને સૂત્રીની કહેવાય છે કે ભગવાનને જ્યારે પારણે ઝુલાઈએ છીએ ભગવાનને આંખો બંધ કરીને જ્યારે આપણે માનસ પટ પર જે પ્રમાણે ભગવાનની છબી દર્શાવે છે ભગવાન આગળ ક્યાંક બેસી મંદિર પરિસર ઘરનો અંદર વાતાવરણ અલગ હોય છે નંદગીરા નંદ ભર્યો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી નંદગીરા નંદ ભર્યો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી કૃષ્ણ જન્મોત્સવ જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આવી ચૂક્યો છે દરેક ભક્તો વહાલાના વધામણા કરી રહ્યા છે જે પ્રમાણે મંદિરોમાં ભગવાનને પારણે ઝુલાવે છે મટકી ફોડે છે અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવે છે તે રીતે પોળોમાં પણ વર્ષોની પરંપરા હજુ પણ જળવાઈ રહેલી છે વર્ષોથી ભગવાનને પારણે ઝુલાવે છે સુંદર વાઘા પહેરાવે છે સુંદર પારણું તૈયાર કરે છે અને બસ વહાલાને માખણ ખવડાવે છે આરતી ઉતારે છે ભક્તો પોતાના ઘરે બાળકનો જન્મ થયો હોય તેમ તેને સાચવે છે ખૂબ જ લાગણીસભર રીતે આ તહેવારને તે ઉજવે છે કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમુલ્લે સરસ્વતી કર્મણ્યે તુ ગોવિંદમ પ્રભાતિ કરદર્શનમ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે જે પ્રમાણે આગળ વાત કરીએ કે બોળોમાં જે પ્રમાણે કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવની તૈયારીઓ કરવામાં આવી હતી કહેવાય છે કે ઘરની અંદર જ્યારે કાનુડાને પધરાવવામાં આવે છે અને સાથે જ કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ કરવામાં આવે છે 12 વાગ્યા બાદ ભગવાનને પારણે ઝુલાવવામાં આવે છે જે પ્રમાણે આગળ વાત કરી હિમાંશુભાઈના ઘરે જે પ્રમાણે ભગવાનને પધરાવી દેવામાં આવે છે વાત કરીએ એમના દીકરાથી હર્ષ જણાવશો કે તમે આ કેટલા વર્ષોથી કરી રહ્યા છો અને જે પ્રમાણે તમે કાનુડાને જે પ્રમાણે જણાવ્યું કે આ વર્ષે તેઓએ અલગ થીમથી ભગવાનના જન્મ માટે અલગ જ રીતે સાજ શણગાર્યા હતા જેમાં પવિત્ર ગણાતી નાડાછડી અને સુતળીનો ઉપયોગ કરાયો છે સાથે જ તેઓ આ રીતે છેલ્લા 10 વર્ષોથી અલગ અલગ થીમ પર લાલાને પારણે ઝુલાવે છે અને કાનુડાની ભક્તિમાં લીન થાય છે જે પ્રમાણે કૃષ્ણનો જન્મ થઈ ચૂક્યો છે જે પ્રમાણે ચારે કોર ભગવાન નવ નાદ ગુંજી રહ્યો છે કોળોની અંદર જે પ્રમાણે વર્ષો પ્રમાણેની પરંપરા ચાલતી આવે છે ગણપતિ મહોત્સવ હોય નવરાત્રિ હોય દિવાળી હોય ઉત્તરાયણ હોય કે પછી કોઈ પણ તહેવાર દરેક તહેવાર હળીમળીને ઉજવવામાં આવે છે અને ઘરોની અંદર તો ખાસ કરીને દરેકે દરેક ધાર્મિક તહેવારો ઉજવવામાં આવે છે ફરી મળીશું નવા વસ્તુને વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો કેમેરામેન યશ ભટ્ટ સાથે જયની દવે ગુજરાત ન્યૂઝ અમદાવાદ